આ લેક્ચરમાં આપણે ધ્વનિ તરંગનો વેગ, તીવ્રતા અને પ્રબળતા અંગે માહિતી મેળવીશું. સૌપ્રથમ વેગ વિશે માહિતી મેળવીએ. તરંગનો વેગ, તરંગના કોઈ એક બિંદુ એ એકમ સમયમાં કાપેલું અંતર અથવા તરંગના સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતર ને તરંગનો વેગ કહે છે. ટૂંકમાં વેગ એટલે એકમ સમયમાં કાપેલ અંતર. પછી તરંગ ઉપરના કોઈ બિંદુનું હોય અથવા સંઘનનનું હોય કે વિઘનનનું હોય, પણ એને એકમ સમયમાં જે અંતર કાપ્યું હોય એને જ તરંગનો વેગ કહેવાય. વેગનું સૂત્ર થાય વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે કે વી બરાબર લેમ્બડાના છેદમાં ટી. કારણ કે ટી જેટલા સમયમાં તરંગે કાપેલું અંતર લેમ્બડા જેટલું હોય. ટી એટલે આવર્તકાળ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ. એટલે ટી સમયમાં લેમ્બડા જેટલું અંતર કાપે તો કાપેલું અંતર લેમ્બડા છેદમાં લાગતો સમય ટી, એનો ગુણોત્તર છે અંતરના છેદમાં સમય, એ વેગ કહી શકાય. અહીં લેમ્બડાને ધ્વનિ તરંગની તરંગ લંબાઈ કહે છે અને ટી એ ધ્વનિ તરંગનો આવર્તકાળ છે. ધ્વનિ તરંગ દ્વારા આવર્તકાળ ટી જેટલા સમયમાં તરંગ લંબાઈ લેમડા જેટલું અંતર કાપેલું હોય છે, એટલે કાપેલું અંતર લેમડા છેદમાં એના માટે લાગતો સમય ટી, એનો બેનો ભાગાકાર કરો લેમડા ભાંગ્યા ટી, એટલે આપણને વેગ મળી જાય. હવે આવર્તકાળનું બીજું પણ એક સૂત્ર છે કે આવર્તકાળનો વ્યસ્ત છે એને આવૃત્તિ કહેવાય. એટલે વન અપોન ટી બરાબર આ જે વી જેવું લાગે છે ને, વી નથી, એને ગ્રીક ભાષાનો મૂળાક્ષર છે ન્યૂ કહેવાય. ન્યૂ એટલે આવૃત્તિ. એટલે અહીંયા વેગનું આપણને બીજું સૂત્ર મળે, લેમ્બડાના છેદમાં ટી હતો એટલે વન અપોન ટી, એની જગ્યાએ આપણે લખી નાખ્યું ન્યૂ. એટલે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, વી બરાબર લેમ્બડા ગુણ્યા ન્યૂ. અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડશે, આ બે સંજ્ઞા સરખી જ લાગે વી અને ન્યૂ, પણ બે સમાન નથી, બે જુદી જુદી છે, બેના અર્થે અલગ અલગ છે. વી એટલે તરંગનો વેગ થાય અને ન્યૂ એટલે તરંગની આવૃત્તિ થાય. આમ વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે સમાન હોય છે. એટલે કે કોઈ એક જ માધ્યમમાં જુદી જુદી ધ્વનિ તરંગની આવૃત્તિઓનો વેગ આપણે માપીએ તો એ આપણને એક સરખો મળે છે. એના પછી આવશે તીવ્રતા. તીવ્રતા એટલે શું? તો કે ધ્વનિ પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. તીવ્રતા એટલે એક સેકન્ડમાંથી લંબરૂપે રહેલા તરંગની પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઉર્જા, ટૂંકમાં એક સેકન્ડમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઉર્જા, એને આપણે ધ્વનિની તીવ્રતા કહીએ છીએ. ધ્વનિની તીવ્રતા અને પ્રબળતા શબ્દોનો અર્થ એક સમાન નથી, એટલે કે તીવ્રતા અને પ્રબળતા બે અલગ અલગ રાશિ છે. તીવ્રતા વિશે માહિતી મેળવી લીધી, હવે આપણે પ્રબળતા વિશે માહિતી મેળવીએ. પ્રબળતા એટલે શું? તો કે આપેલ ધ્વનિ માટે કાનની સંવેદનશીલતા કેટલી છે તેના માપને પ્રબળતા કહે છે. સમાન તીવ્રતાના બે ધ્વનિમાંથી જેના માટે આપણા કાન વધારે સંવેદનશીલ હશે તે ધ્વનિની પ્રબળતા વધારે હશે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, તીવ્રતા અલગ અલગ હોય, તીવ્રતા એક સમાન હોય તો પણ તેની પ્રબળતા છે એ અલગ અલગ હોઈ શકે. હવે આપણે ઉદાહરણ 12.1 ગણીશું. કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ, કિલો એટલે 1000, 2 કિલોહર્ટ્ઝ તથા તરંગ લંબાઈ 35 સેન્ટીમીટર છે. આ સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવા પડશે. તો 1.5 કિલોમીટર, ફરીથી કિલો એટલે 1000, એટલે કિલોમીટર એટલે 1000 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? પહેલા વહેલા આપણે એકમો છે ને એમકેએસ પદ્ધતિમાં કન્વર્ટ કરી નાખીએ. અહીંયા આપણને ન્યૂ આઈપી છે 2 કિલોહર્ટ્ઝ આવૃત્તિ, કિલોની જગ્યાએ 1000 મૂકીએ તો 2000 હર્ટ્ઝ એની આવૃત્તિ થઈ.
તરંગ લંબાઈ આપી છે 35 સેન્ટીમીટર, 100 વડે ભાગો એટલે મીટરમાં ફરી જાય, 100 વડે ભાગો એટલે 0.35 મીટર. વેગ આપણે શોધવો છે તો વેગનું સૂત્ર છે વેગ બરાબર લેમડા ગુણ્યા ન્યૂ, એટલે વી બરાબર 0.35 × 2000. 0.35 × 2000 કરીએ એટલે 700 મળે, એટલે આમ વેગ આપણને મળ્યો 700 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શોધવું છે 1.5 કિલોમીટર અંતર કાપવા માટે સમય. તો પહેલાં વહેલાં અંતરને આપણે એમ કેસ પદ્ધતિમાં ફેરવીએ તો કે 1.5 કિલોમીટર એટલે 1500 મીટર, કારણ કે કિલો એટલે 1000, ગુણ્યા 1.5 કરો એટલે 1500 મીટર અંતર કાપવા માટે લાગતો સમય. હવે સમયનું સૂત્ર આપણે કેવી રીતે મેળવવું? તો કે આપણને વેગનું સૂત્ર આવડે, વેગ એટલે અંતરના છેદમાં સમય, ડી એટલે અંતર ને ટી એટલે સમય, વી બરાબર ડીના છેદમાં ટી. હવે ટીને સૂત્રનો કરતા બનાવો તો આ વી છે એ ટીની જગ્યાએ છેદમાં આવી જાય, ડીના છેદમાં વી, અને ટી છે એ સૂત્રનો કરતા બની જાય, એટલે આમ ટી બરાબર ડીના છેદમાં વી. ડી એટલે કાપેલું અંતર ને વી એટલે વેગ. કાપેલું અંતર રકમમાં આપણને 1500 મીટર આપ્યું છે, 1.5 કિલોમીટર એટલે 1500 મીટર, અને એનો વેગ આપણે મેળવી લીધો 700 મીટર પ્રતિ સેકન્ડ. આ બે કિંમત આપણે મૂકી દઈએ, 1500 ડીની જગ્યાએ અને 700 વીની જગ્યાએ, તો 1500 ભાગ્યા 700 એટલે 2.1 સેકન્ડ, એટલે આમ સમય મળી ગયો આપણને 1.5 કિલોમીટર અંતર કાપવા માટે 2.1 સેકન્ડ જેટલો સમય લાગે છે. આજે અહીં સુધી જ અભ્યાસ કરીશું, આજે કરેલો અભ્યાસ ફરીથી આપણે એક વખત જોઈ જશું. Thank you.